नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय अर्थशास्त्र આપણે પ્રકરણ 1 નો અભ્યાસ કરી રહ્યા છે અર્થશાસ્ત્રમાં આલેખ. મિત્રો, ઘણા દિવસથી આપણે પણ ચર્ચા કરતા જેમાં આકૃતિ અને આલેખનો અર્થ હોય, આકૃતિ અને આલેખનું મહત્વ, આકૃતિ કઈ રીતે દોરી શકાય, સમય આધારિત રેખાકૃતિ, પાસ પાસેની વિભાજિત કે સારી સમાકૃતિ, વૃતાંશ આકૃતિ, આવી અનેક આકૃતિનો માહિતી આપણે આ પ્રકરણમાં મેળવી ચૂક્યા છીએ. છેલ્લા બધા દરમિયાન આપણે ચર્ચા કરતા હતા ટેકનોલોજી વિશે. આજનો પણ આપણો મુદ્દો છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા. મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર ટેકનોલોજીની બાબતમાં પુષ્કળ પ્રગતિ સાધાઈ છે. આજે આપણે ભારત જેવા દેશની અંદર સામાન્ય નાગરિકો સુધી છે એ સ્માર્ટફોન પહોંચી ચૂક્યા છે, એટલે ભારત દેશ છે એ વધુ પડતો ટેકનો ઉપયોગ કરવા માટે સક્ષમ થઈ ચૂક્યો છે એમ કહી શકાય. સસ્તા ઇન્ટરનેટ ની સાથે ઉપલબ્ધ સાધનો આજે આપણને સરળથી પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે આપણે અવારનવાર ખાસ કરીને આપણે રસ્તો શોધવા માટે જે મેં તમને અગાઉ કીધું કે નેવિગેશન એટલે કે ગૂગલ મેપ થી આપણે કોઈ રસ્તો શોધી શકતા હોઈએ છીએ, ફિલ્મો જોવા માટે આપણે ટિકિટ બુક કરાવીએ છીએ, ઓનલાઈન આપણે ગીત સાંભળીએ છીએ, અથવા યુટ્યુબ મારફતે આપણે જે કોઈ પણ પ્રકારની માહિતીઓ અધૂરી કે આપણે અપૂરતી પ્રાપ્ત થઈ છે તે પણ આપણે મેળવી રહ્યા છીએ. તો એમ અર્થશાસ્ત્રની અંદર પણ આજે અભ્યાસ ની સાથે સાથે ટેકનોલોજીનો ઉપયોગ પુષ્કળ વધી ગયો છે. અને એ સ્વાભાવિક છે કે જેમ જેમ યુગ આગળ વધે પરિવર્તનની સંસ્થાનો નિયમ છે, શિક્ષણમાં પણ ટેકનોલોજી આવી શકે છે. મેં તમને તે દિવસે પણ કીધું કે આજે આપણે આ ઘરે બેઠા શિક્ષણ મેળવીએ છીએ તો એની પાછળ જવાબદાર છે ટેકનોલોજી. જો મિત્રો, આથી આપણે 10 કે 20 વર્ષ પહેલા હોત તો કદાચ આ શક્ય ન હતું ભારત જેવા દેશની અંદર, કારણ કે ત્યારે આ પ્રકારની કનેક્ટિવિટી કે કોમ્યુનિકેશનના સાધનો ક્યારે ભારતની અંદર ઉપલબ્ધ ન હતા. હા, સ્માર્ટફોન ન હતા પણ સાદા ફોન હતા, પણ એ શિક્ષણ માટે યોગ્ય કહી શકાય નહીં અથવા તો એ ઉપયોગમાં લઈ શકાય નહીં. આજે વર્તમાન સમયની અંદર તમે અને હું જે તે શિક્ષણમાં અભ્યાસ કરી રહ્યા છીએ, શિક્ષણ મેળવી રહ્યા છીએ, શિક્ષણની આપ લે કરી રહ્યા છે એ માટે જવાબદાર છે માત્ર ને માત્ર ટેકનોલોજી. કઈ વસ્તુ છે? પ્રેઝન્ટેશન બનાવવા કે તૈયાર કરવા માટે આજે કોમ્પ્યુટર છે ઇકોનોમિક્સ ની અંદર ઉપયોગી બને છે. આપણે આ છે કે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ પીપીટી, આની અંદર આપણે સ્લાઇડ મારફતે કોઈ પણ વસ્તુને સમજી શકીએ છીએ કે બનાવી શકીએ છીએ. અર્થશાસ્ત્રની અંદર આવતા તમામ એવા બાબતો છે જેને આપણે દોરવા, જેમ કે આકૃતિ છે કે આલેખ બનાવવા છે, તો આકૃતિ અને આલેખ બનાવવા માટે આપણે પાવર પોઈન્ટનો ઉપયોગ કરી શકીએ. તમને ખ્યાલ છે F5 થી આપણે સ્લાઇડ દ્વારા છે ઈ કોઈ વસ્તુ પ્રેઝન્ટેશન માહિતી સામેવાળા વ્યક્તિને સમજાવી શકીએ છીએ. ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર એમાં અંદાજપત્ર નામનું ચેપ્ટર આવે છે, એમાં 3 સ્લાઇડ થી આપણે આખે આખું અંદાજપત્ર સમજાવી શકીએ છીએ. પહેલી સ્લાઇડ છે એમાં અંદાજપત્રનો અર્થ અને તેના ખાતાઓ, બીજી સ્લાઇડમાં અંદાજપત્રની વિગતો, અને ત્રીજા સ્લાઇડની અંદર ભારત દેશનું અંદાજપત્ર ભૂતકાળનું કેવું હતું આ દર્શાવી આ માત્ર 3 સ્લાઇડનો ઉપયોગ કરવામાં આવે તો સામેવાળી વ્યક્તિને છે કે 3 સ્લાઇડ મારફતે ઘણા પ્રકારની માહિતી આપી શકાય. એટલે બજેટ વિશેની માહિતી, આ અંદાજપત્રની માહિતી આપણે મેળવવી હોય તો એ રીતે પણ પાવર પોઈન્ટ થકી પણ આપણે સામેવાળા વ્યક્તિને સમજાવી શકીએ છીએ. એટલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનો પેલો કામ એ છે કે પ્રેઝન્ટેશન એ સામેવાળી વ્યક્તિને સમજાવવા માટે ઉપયોગી બને. તમે અહીં જોવો છો ઘણી બધી છે કે ઇકોનોમિક કંપનીઓ છે, ઔદ્યોગિક વસાહતો છે, તે પોતે પોતાનો ડેટા તૈયાર રાખતી હોય છે કે હવે ભૂતકાળમાં ઉત્પાદન કેટલું થયું હતું, વર્તમાનમાં કેટલું છે, અને ભવિષ્યના ટાર્ગેટ કેટલું છે, લક્ષ્યાંક ક્યાં સુધી પહોંચવાનું છે. જ્યારે આની બેઠક કે મીટિંગ બોલાવવામાં આવે ત્યારે ઓડિયો વિઝ્યુઅલ રૂમની અંદર ઘણી વખત છે પ્રેઝન્ટેશન આપવામાં આવતું હોય, સામેવાળો વ્યક્તિ છે એ સમજાવતો હોય સામે બેઠેલા કર્મચારીને કે પોતાના સહકર્મચારીઓને કે કંપનીએ ભૂતકાળમાં કરેલો નફો અને વર્તમાનમાં કરેલો નફામાં શું તફાવત છે, ભવિષ્યનો લક્ષ્યાંક શું છે, આવી જો માહિતી આપવી હોય તો એના માટે કોમ્પ્યુટરનો એક પ્રોગ્રામ છે પાવર પોઈન્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થાય. મેં તમને કીધું કે અંદાજપત્રના ચેપ્ટરની અંદર પણ આપણે 3 સ્લાઇડ બનાવી શકીએ છીએ, અંદાજપત્રનો અર્થ અને તેના ખાતાઓ, બીજી સ્લાઇડમાં તેમની વિગતો, અને ત્રીજામાં છે કે અંદાજપત્ર ભારતનું ભૂતકાળનું કયું હતું, કેવા પ્રકારનું છે, કે વર્તમાન સમયમાં કયું છે. એ જો સામેવાળી વ્યક્તિને સમજાવવું હોય તો એ અંદાજપત્રમાં આ પાવર પોઈન્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થાય. આજે એક્સેલ વર્કશીટ આપ સૌ કોમ્પ્યુટરનો અભ્યાસ કરો છો અને ભૂતકાળમાં ધોરણ 8, 9, 10 ની અંદર પણ તમે એક્સેલ વર્કશીટનો અભ્યાસ કરીને ચૂકીને આવ્યા છો, એટલે માઇક્રોસોફ્ટ એક્સેલ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે. આજે આ અર્થશાસ્ત્રની અંદર અસંખ્ય આંકડાકીય માહિતીનો ઉપયોગ થતો હોય છે. આવી આંકડાકીય માહિતીઓને દરેક વખતે કેલ્ક્યુલેટરથી ગણતરી કરવા માટે થોડી સમસ્યારૂપ સાબિત થઈ શકે કે અથવા તો જે સમયનો બગાડ થઈ શકે, પણ એક્સેલ એક એવો પ્રોગ્રામ છે જે એની એક વિગત આંકડાકીય ફોર્મ્યુલા આપણે આવડતી હોય ગણતરી કરવા માટે તો તાત્કાલિક જેટલી વસ્તુઓ છે એ બધી વસ્તુની માહિતી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. આજે માની લો કે ભારત જેવા દેશની અંદર નાના ઉદ્યોગો જે 5 કરોડથી ઓછા મૂડીરોકાણમાં ચાલે છે એવા પ્રકારના ઉદ્યોગો છે, એ ઉદ્યોગ
ની અંદર આપણે કોઈ એક વસ્તુ છે કે કેટલી ભારતમાં બનેલી હતી એની માહિતી મેળવવાનો પ્રયાસ કરતા હોય આ સમય દરમિયાન એવા નાના ઉદ્યોગો અસંખ્ય આપણે સામે આવશે કે બીજી કઈ એવી અનેક પ્રકારની વસ્તુ બનાવતા હોય ઘડિયાળ બનાવતો કોઈ ઉદ્યોગ છે એની માહિતી મેળવવા જઈએ તો આવી ઘડિયાળને સંલગ્ન એવી ઘણી માહિતી વસ્તુ નીકળશે જે ભારતમાં કઈ રીતે બની રહી છે એટલે આવી ઘણી બધી બાબતો એવી છે કે જેને આપણે સહસંબંધ રાખી હોય અને એની માહિતી આપણે મેળવી હોય કે સામેવાળા વ્યક્તિને ચાર મારફતે સમજાવ્યું હોય તો એના માટે પણ એક્સેલ વર્કશીટ ઉપયોગી બને ઘણી વખત આ જ એક્સેલ વર્કશીટ છે કે આપણને આલેખ દોરવામાં પણ મિત્રો ઉપયોગી સાબિત થાય છે કારણ કે એનું માપ રો અને કોલમ એના થકી પણ આપણે એકંદરે ક્લીન કે રિયલ કરી અને આપણે આખે આખો આલેખ બનાવી શકીએ છીએ માંગ રેખા પુરવઠા રેખા પણ આમાં દર્શાવી શકાય છે આકૃતિ અને આલેખ દોરવા માટે પણ ઉપયોગી છે શું કોમ્પ્યુટર આકૃતિ અને આલેખ દોરવા માટે આજે કોમ્પ્યુટર ઉપયોગી સાબિત થયું છે ઘણી વખત આજે છે આપણે આલેખ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ કરીએ છીએ પણ આપણે એની પ્રિન્ટ લઈ અને તૈયાર છે કે એકંદરે આલેખ બનાવવો હોય સચોટ આલેખ બનાવવો હોય તો એના માટે પણ કોમ્પ્યુટર ઉપયોગી સાબિત થાય છે માઇક્રોસોફ્ટ વર્ડ ની અંદર આપણે આલેખ દોરી શકીએ છીએ કે આકૃતિ દોરી શકીએ છીએ એમાં આવતા એરો અને એકંદરે લાઈનનો ઉપયોગ કરી અને આપણે આલેખ દોરી શકીએ છીએ વળી આ તો બેસ્ટ આપણા માટે એટલા માટે સાબિત પણ થાય જ્યારે આપણે ગ્રાફ પેપર ઉપર આલેખ બનાવી રહ્યા હોઈએ છીએ ત્યારે કદાચ આપણી પાસે કલર જેવી વસ્તુનો ઉપયોગ બહુ ઓછો થતો હોય ત્યારે આપણી પાસે ઉપલબ્ધ ન હોય પણ કોમ્પ્યુટર ની અંદર આવા અસંખ્ય કલરો ઉપલબ્ધ હોય છે જે કલરનો આપણે આલેખ કે સ્તંભની અંદર દર્શાવવો હોય તો એમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ એ માટે પણ ઉપયોગી સાબિત થાય છે વળી અભ્યાસ સામગ્રી સાચવવા માટે આજે આપણે જાણીએ છીએ કે આ યુગની અંદર ઘણા પ્રકારની માહિતીઓ એવી છે કે જેને આપણે સાચવવી પડતી લાંબા સમયથી સાચવવી પડતી હોય છે દાખલા તરીકે આજે આપણે સ્વાભાવિક ભારતના નાગરિક હોવાના આપણે પાસે આપણું આધાર કાર્ડ છે 18 વર્ષની ઉંમર બાદ આપણે ચૂંટણી કાર્ડ પ્રાપ્ત થાય છે ભવિષ્યમાં આપણી પાસે પાસપોર્ટ પણ હોઈ શકે આવી વ્યક્તિગત કે ખાનગી વસ્તુઓ અનેક હોય છે જેને આપણે સાચવવી પડતી હોય છે તો એમ અભ્યાસને પણ સાચવવો પડતો હોય છે આજે આપણે કોઈ ગ્રુપમાં લખાણ લખીએ છીએ તો એ ગ્રુપમાં લખેલ લખાણ છે એનો ઘણી વખત આયુષ્ય ટૂંકું હોય છે બુકની અંદર છે એ બેક્ટેરિયા કે જીવાત કે ભેજ લાગવાને કારણે અમુક સમય પછી એ વસ્તુ ઓટોમેટિકલી નાશ પામવા લાગે જે લખાણ કે કાગળના કે દસ્તાવેજના સ્વરૂપમાં છે પણ મિત્રો આ છે ને આ અભ્યાસ સામગ્રી સાચવવા માટે ટેકનોલોજીના માટે શ્રેષ્ઠ સાબિત થઈ છે કઈ રીતે તો કે આજે અહીં આપણે જે છે કે આપણી સામે ઘણા એવા પ્રોગ્રામ છે જેમ કે ડ્રોપ બોક્સ છે ગૂગલ ડ્રાઈવ છે ડીજી લોકર છે આ સિવાય ઈમેલ કે જીમેલ કે જેની અંદર આપણે કોઈ વસ્તુને અપલોડ કરીએ છીએ તો વિશ્વના કોઈ પણ ખૂણે બેઠા હોય આપણી પાસે જો ઇન્ટરનેટની કનેક્ટિવિટી હોય તો આપણે ઈમેલ મારફતે એ વસ્તુને ગમે ત્યારે આપણે ખોલી શકીએ છીએ 50 કે 60 વર્ષ પછી પણ એ વસ્તુ ક્યારે ત્યાં સચવાયેલી હોય છે એટલે અભ્યાસ સામગ્રીને સાચવવા માટે હેકર્સથી બચાવવા માટેની વાત હોય જીવાત ભેજ કે કાગળને વરસાદ કે પાણીથી નુકસાનતાથી બચાવવા માટે હોય કદાચ આપણી પાસે ઘરમાં સાચવવા માટેની વ્યવસ્થા ન હોય તો આને આપણે સ્કેન કરીને પેનડ્રાઈવ ની અંદર કે એકંદરે ડ્રોપ બોક્સ છે ગૂગલ ડ્રાઈવ છે કે ડીજી લોકર છે આવા છે કે કોમ્પ્યુટરમાં આવતા પ્રોગ્રામ છે આમાં આપણે રાખી અને વર્ષો સુધી સાચવી શકીએ છીએ કારણ કે આજે આપણે જાણીએ છીએ કે અમુક વસ્તુનું મૂલ્ય ભવિષ્યમાં પણ એનું એનો લેવાનું હોય છે એટલે કે માની લો કે આજે તમારી પાસે લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તો એ લિવિંગ સર્ટિફિકેટ છે એ તમારી પાસે કદાચ એનો કાગળ સુધી ફાઇલમાં રહેશે તો કદાચ બની શકે એવું ભવિષ્યમાં એ નુકસાન થાય તૂટી પણ શકે પણ જો એને આપણે એકત્રે સાચવેલું હોય કોઈ ઇન્ટરનેટ ટેકનોલોજી મારફતે પેન ડ્રાઈવ ની અંદર હોય સીડી ની અંદર સાચવેલું હોય અથવા એકંદરે આવા કોઈ પ્રોગ્રામનો ઉપયોગ કરી અને એમાં આપણે સ્કેન કરી અને અપલોડ કરેલું હોય તો ભવિષ્યમાં આપણે કોઈ પણ સમયે તેને ખોલી શકીએ છીએ એટલે આપણે એનું આઈડી ઈમેલ આઈડી કે જે આપણું જીમેલ આઈડી હોય છે કે ગૂગલ એકાઉન્ટ જે આપણે બનાવેલું છે એ ગૂગલ એકાઉન્ટમાં આપણે ખ્યાલ હોય પાસવર્ડ અને આપણે આઈડી તો આપણે એને ગમે ત્યારે ખોલી શકીએ છીએ એટલે અભ્યાસ સામગ્રી સાચવવાની બાબતમાં આજે કોમ્પ્યુટર શ્રેષ્ઠ સાબિત થઈ ગયું છે અન્ય સાધનો આજે અર્થશાસ્ત્રમાં અન્ય સાધનો એટલે કે કોમ્પ્યુટર ટેકનોલોજી ની અંદર આપણે વાત કરીએ તો ઘણા એવા પ્રોગ્રામ છે પીએસપીપી સેઝામ ઈવ્યુઝ આવા પ્રકારના પ્રોગ્રામ જે થોડા ખર્ચાળ હોય છે પણ એકંદરે એનાથી આપણા કાર્ય કુશળતામાં વધારો થતો હોય છે કાર્યની ઝડપ વધતી હોય છે આ ઉપરાંત જીઆરઈટીએલ પીએસડબલ્યુપી મેં તમને વાત કરી છે એ આ એવા પ્રોગ્રામ છે જે ઘણા વિના મૂલ્યે પણ પ્રાપ્ત હોય અથવા આપણે એને વિના મૂલ્યે ડાઉનલોડ પણ કરી શકતા હોય છે તો આજે અર્થશાસ્ત્રમાં ઘણા એવા સાધનો છે જેનો ઉપયોગ આપણે આપણા કામને ઝડપથી કરવા માટે કરી શકીએ છીએ આજે આપણે જાણીએ છીએ કે દરેકની પાસે પોતાના સોફ્ટવેર હોય છે આ સ્કૂલ છે તો સ્કૂલની અંદર પણ વિદ્યાર્થીઓની માહિતી રાખવા માટે સોફ્ટવેર હોય વિદ્યાર્થીના જીઆર નંબર વિદ્યાર્થીની બર્થ ડેટ વિદ્યાર્થીનું નામ દાખલ થયા તારીખ ક્યાં ધોરણમાં અભ્યાસ કરે છે ભૂતકાળમાં ક્યાં ધોરણમાં હતા ક્યારે એમને માર્ક છે
आंशिक क्या हदी कितना है टका आवेला आधा हमें असंख्य माहिती छे ई साथ करी पोचे એટલે આજે કમ્પ્યુટર પર એવા અમુક અન્ય સાધનો છે કે જેવા ઘણા બધા સાધનો મે તમને કીધું કે અમુક સાધનો છે એ ખર્ચાળમાં હોય છે અને અમુક સાધનો છે એ સસ્તા પણ પ્રાપ્ત આવે છે પણ આપણે એને વપરાશ કરવાની સાચી ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ હવે આ વાત હોય છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન છે એ ઘણી વખત 5 ગુણમાં પૂછાઈ શકે છે અને પૂછાયો પણ છે પછી આની સાથે સંલગ્ન એક પ્રશ્ન એવો છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીના ભય સ્થાનો ક્યાં છે તો આપણે જાણીએ છીએ જેમ કોઈ પણ વસ્તુ આપણા કામ માટે સરળ બનાવતી હોય એમ ઘણી વખત એમાં ભય પણ રહેલા હોય છે એટલે કે આપણી સામે મર્યાદાઓ કે ત્રુટિ કે ભૂલો કે ખામીઓ પણ છે તો કમ્પ્યુટર આપણા સામે કઈ કઈ પ્રકારના પ્રશ્નો આવે છે કમ્પ્યુટર છે એ આપણા અભ્યાસની અવેજમાં ન આવી શકે તો અવેજમાં આવો રાખી શકીએ એને આપણે આપણા સાચા જ્ઞાન કે શિક્ષણનો સ્ત્રોત બનાવી શકાય નહીં કમ્પ્યુટરમાં સાચવેલી માહિતી મેં તમને કીધું કે ઘણી વખત ઉપયોગ સામગ્રી સાચવવા આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ પણ જો એ કઈ જગ્યાએ સાચવવામાં આવેલી છે એની આપણે માહિતી ન હોય તો ઘણી વખત એ માહિતી આપણા હાથમાંથી જતી રહે છે એટલે અભ્યાસ સામગ્રી સાચવીએ છીએ તો કઈ જગ્યાએ સાચવીએ છીએ આપણને ખ્યાલ હોવો જોઈએ માનો કે એક્સેલ વર્કશીટનો આપણે ઉપયોગ કરી રહ્યા છે પણ એક્સેલ વર્કશીટની અંદર આપણી ફોર્મ્યુલા એ જ આપણને ખ્યાલ નથી તો ઘણી વખત સામેવાળી વ્યક્તિને આપણે સાચી માહિતી આપવાની જગ્યાએ ખોટી માહિતી પણ આપી શકીએ છીએ એટલે એ પણ એક સમજ મર્યાદાઓ કહી શકાય ઘણી વખત જે છે એ નુકસાન પણ થઈ શકે છે એટલે પ્રેઝન્ટેશન બનાવવામાં અથવા એક્સેલ વર્કશીટમાં કે આકૃતિ આલેખ દોરવામાં સામગ્રી સાચવવા કે અન્ય સાધનોમાં ઘણી રીતે કમ્પ્યુટર ટેકનોલોજી આપણા સામે ઉપયોગી છે પણ એ વપરાશ સંબંધિત અમુક મર્યાદાઓ પણ રહેલી છે આકૃતિ અને આલેખ દોરતા હોય કમ્પ્યુટરમાં તો પહેલી મર્યાદા એ પણ આવે કે જો આપણે સાચું માપ નહીં લઈ શકીએ સચોટ માપ નહીં લઈ શકીએ તો એ આલેખ ખોટો બનશે સમજાવો લખીને આપણે સારી સમજાવી શકતું નહીં એટલે આપણે ઘણી વખત ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે મુશ્કેલીમાં પણ મુકાઈ શકીએ છીએ હવે આવો જ એક પ્રશ્ન આપણે સામે આવે છે કે અર્થશાસ્ત્ર અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ ત્યારબાદ ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ અર્થશાસ્ત્ર અભ્યાસની અંદર ઇન્ટરનેટ ટેકનોલોજીની કઈ કઈ રીતે ઉપયોગી સાબિત થઈ છે મિત્રો આજે ઇન્ટરનેટ વિશ્વને ખૂબ જ નાનું બનાવી નાખ્યું છે એ આપણે બધા જાણીએ છીએ કોઈ પણ વસ્તુ હોય આજે એના માટે આપણને ઇન્ટરનેટ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ ગયું છે ભૂતકાળમાં છે કે કોઈ પણ વસ્તુના સંશોધન કરવા માટે જેટલો આપણે સમય બગડતો એ સમયની ખૂબ જ પ્રમાણમાં બચત કરતું એક માધ્યમ એટલે ઇન્ટરનેટ આ ઇન્ટરનેટ આજે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા હોય તો આપણા માટે કઈ કઈ રીતે ઉપયોગી સાબિત થઈ શકે તો ઇન્ટરનેટનું પહેલું કામ છે કે ટ્યુટોરિયલ ટ્યુટોરિયલ અર્થાત ખાનગી શિક્ષક જેમ કે આપણે સ્કૂલમાં જઈએ છીએ તો સમૂહમાં શિક્ષણ મેળવીએ છીએ કોઈ આપણે પર્સનલ ટ્યુશન રખાવીએ તો શિક્ષક આપણા ઘરે આવી અને શીખવે છે આ થોડું ખર્ચા આવે છે પણ એને એ પ્રકારે પર્સનલ શિક્ષણ જે આપણા ઘરે આવે છે વ્યક્તિગત આપણને શિક્ષણ આપી જાય છે એને ટ્યુટોરિયલ જેવું કહી શકાય ઇન્ટરનેટ છે ને એ તમને વિના મૂલ્યે જે છે એ ટ્યુટોરિયલ જેવું કામ આપે છે આજે ઘણા બધા પ્રકારના લેખકોએ કે એકંદરે નિષ્ણાત લોકોએ તમામ પ્રકારની માહિતી છે એ ઓપન એક્સેસ લિંક ઉપર મૂકેલી હોય છે વિકિપીડિયા મારફતે આજે આપણે કોઈ પણ બાબતે સર્ચ કરી રહ્યા હો ગાંધીજી વિશે માન્યો કે આપણે સંશોધન કરીએ તો ગાંધીજી વિશે આપણે સર્ચ કરશું તો વિકિપીડિયા ઇન્ટરનેટ ની અંદર ગૂગલ ઉપર સર્ચ કરવાની સાથે આપણે ગાંધીજીની પૂરેપૂરી માહિતી આપવામાં આવશે એમ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા હોય અને કોઈ મુદ્દા ઉપર આપણે થોડા અટપટો લાગતો હોય તો એ વિશેની આપણે વિસ્તૃત માહિતી મેળવવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ એટલે ખાનગી શિક્ષક જેવું કામ આપતું જો કોઈ માધ્યમ હોય તો શું છે ઇન્ટરનેટ ઇન્ટરનેટનો પહેલો એ છે માહિતી ઉપયોગ છે ટ્યુટોરિયલ આપણને ખાનગી શિક્ષક જેવું અથવા તો જે માહિતી આપણને સમજાવી એ આપણે કોઈ પણ રીતે છે ઇન્ટરનેટમાં સર્ચ કરી અને મેળવી શકીએ છે નંબર 2 ત્વરિત શિક્ષણ આજે મેં તમને અગાઉ કીધું કે હું અહીંયા કોઈ મુદ્દા ઉપર માહિતી આપી રહ્યો છું પણ આ માહિતી તમને છે એ થોડી ઓછી પડે છે અથવા તો ખૂટી રહી છે કે અધૂરી લાગે છે તમારે હજુ આનાથી વધુ રિસર્ચ કરવું છે સંશોધન મેળવવું છે તમે જેવો આ વિડિયો પ્રોસેસ છે એની સાથે કે હવે તમે અહીં પોઝ કરી અને ડાયરેક્ટ છે કે આ જ મુદ્દા ઉપર બી જગ્યાએ જતા રહેશો તો YouTube ની અંદર આજે એવા અનેક અસંખ્ય વિડિયો મૂકવામાં આવ્યા છે જે આને રિલેટેડ હોય એટલે વિશ્વની કોલેજના નિષ્ણાતનું શિક્ષણ પણ અહીં ઉપલબ્ધ હોય માત્ર ઇન્ડિયાની વાત નથી કરતો આજે આખા વિશ્વની અંદર જેનો કહી શકાય યેલ હોય હાર્વર્ડ હોય અથવા કેમ્બ્રિજ હોય આવી મોટી મોટી યુનિવર્સિટીઓ છે આ બધી યુનિવર્સિટીના નિષ્ણાત પ્રોફેસર હોય કે પ્રખર અર્થશાસ્ત્રીઓ હોય એને પોતાની અમુક બાબતો એવી છે જે
ઓપન એક્સેસ લિંક પર મૂકેલી હોય છે એટલે ઇન્ટરનેટ ની અંદર આપણે જઈ અને તાત્કાલિક ત્યાંથી આ મુદ્દે જો આપણે સમજાવવાનો હોય તો અંગ્રેજી માધ્યમમાંથી આપણે ત્યાંથી શીખી શકીએ છીએ એટલે આવી અસંખ્ય વસ્તુઓ માટે આજે ઇન્ટરનેટ ઉપયોગી સાબિત થયું આપણે આજના સમયની અંદર શિક્ષણ મેળવવા માટે બહુ લાંબો સમય બગડતો નથી કોઈ મુદ્દા ઉપર આપણે ફસાયા હોય તો તો સમજી શકતા નથી તો એને આપણે તાત્કાલિક શીખવા માટે ઇન્ટરનેટ આજે શ્રેષ્ઠ સાબિત થયું છે જે માહિતી તમે તમારા શિક્ષક થી તમારા પરિવાર થી તમે કોઈ બાબતો એવી લે કે રસ્તામાં તમે જઈ રહ્યા છો અને એ જ તમારે વધારે માહિતી મેળવી છે તો તમે એના મારફતે ઇન્ટરનેટ ના મારફતે તમે તેની માહિતી પણ મેળવી શકો રાજકોટ બસ સ્ટેશન ની વાત કરી હોય તો તમને એકંદરે ગૂગલ મેપ પર એની આખી માહિતી આપી દેવામાં આવી હોય મેપ પર આપણે સર્ચ કરી શકીએ છીએ રસ્તો તો આપણે શોધીએ છીએ પણ એની સાથે અસંખ્ય વસ્તુ બનાવવામાં આવશે કે ક્યારે બનાવવામાં આવ્યું હાલના વર્તમાન સમયમાં એની સ્થિતિ શું છે અને અનેક બાબતો એની સાથે જોડાયેલી છે કોઈ પણ મુદ્દે જ્યારે આપણે અટકીએ છીએ તો એની બાબતમાં આપણે શિક્ષણ મેળવવું હોય તો એના માટે ઇન્ટરનેટ છે મિત્રો આજે શ્રેષ્ઠ સાબિત થયું છે નંબર 3 વાંચવાલાયક સામગ્રી ઘણા વ્યક્તિઓ છે વાંચવાના શોખીન હોય છે અથવા તો સંદર્ભ સાહિત્યના શોખીન હોય છે તો આ વાંચવાલાયક સામગ્રી આજે આપણે ઈબુક્સ કે ઈઝર જ્યારે આપણે આ બનાવી શકીએ છીએ આજે આપણે જેમ કે ઘરે ન્યૂઝપેપર આપણે રખાવીએ છીએ બનાવીએ છીએ એનો આપણે લવાજમ ભરીએ છીએ સેમ આમાં પણ ભલે આપણે થોડો ખર્ચો કરી અને લવાજમ ભરી શકાય ઓનલાઈન પેમેન્ટ કરી અને આપણે અમુક પ્રકારની બુક ને બનાવી શકીએ છીએ જેમાં આપણે દર મહિને કે નક્કી કરેલા દિવસો સમય દરમિયાન આપણા જે છે કે ઇન્ટરનેટ ની અંદર કે પુસ્તકો અપલોડ થયેલા હોય છે આપણે એ બુક ને વાંચી શકીએ છીએ એટલે આપણે ઘરે બેઠા બુક ને ખરીદ્યા વિના આપણે એકંદરે ઇન્ટરનેટ ના મારફતે મોબાઈલ કોમ્પ્યુટર કે ટેબલેટ કે લેપટોપ ની અંદર આપણે એ વસ્તુ ને વાંચી શકીએ વાંચવાલાયક સામગ્રી માટે પણ ઇન્ટરનેટ ઉપયોગી સાબિત થઈ ગયું છે વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે આજે આપણે માત્ર ઇન્ડિયાના કોલેજની વાત નથી કરતા આજે તમને એવું થાય કે મારે એકંદરે ઘરે બેઠા અભ્યાસ કરવો છે કોલેજ લેવલનો તો કઈ એવી કોલેજ છે જે વિશ્વની માત્ર ઇન્ડિયાની નહીં વિશ્વની એવી કઈ કઈ કોલેજ છે કે જ્યાંથી એકંદરે ઘરે બેઠા ડિગ્રી આપી શકે છે તમે આજે ઇન્ડિયામાં બેસી અને વિશ્વની અન્ય ટોપ કક્ષાની યુનિવર્સિટીઓ હોય એમાં તમારું ફોર્મ ભરી અને એક કોલેજમાં એડમિશન લઈ અને તમે ઘરે બેઠા અભ્યાસ કરી શકો છો ડિગ્રી મેળવી શકો છો આવી ડિગ્રી આપતી કોલેજો કઈ કઈ એની માહિતી મેળવવા માટે પણ આજે ઇન્ટરનેટ ઉપયોગી સાબિત થયું છે આ સિવાય કમ્પેરિઝન કરતા હોય ભારતના યુનિવર્સિટીઓની ભારતમાં આવે બેંગલોર હોય અમદાવાદ હોય મુંબઈ હોય ચેન્નઈ હોય કલકત્તા હોય દિલ્હી હોય રાજસ્થાન કોટા હોય દરેક જગ્યાએ છે આજે અસંખ્ય કોલેજો આવે છે શ્રેષ્ઠ શિક્ષણ આપતી કોલેજો આવે છે તો એના સ્ટાર કે રેન્કિંગ જોઈ અથવા તો એના ભૂતકાળના છે કે અમુક પ્રકારના અનુભવ હોય છે આપેલા હોય ત્યાં રિવ્યુ આપેલા હોય કે રિવ્યુ મારફતે પણ તમે એકંદરે માહિતી મેળવી અને એડમિશન મેળવવામાં સફળ રહ્યો છો તો તમે જે સમજી શકાય છે કે કઈ યુનિવર્સિટી મારા માટે બેસ્ટ છે તો એના માટે પણ ઉપયોગી સાબિત થયું છે આવતા અન્ય માહિતી મેળવવા માટે અન્ય માહિતી મેળવવા માટે એમાં રેફરન્સ બુક સંદર્ભ સાહિત્ય ઘણી વખત એવી હોય છે કે જેની અંદર થોડું ટૂંકમાં લખાણ આપેલું હોય જેમ કે આઠમા ધોરણમાં આવતું ક્લાસિક યુદ્ધ હોય કે બક્સર યુદ્ધ હોય ત્યાં વિદ્યાર્થીઓના લેવલે થોડું ઓછું આપેલું હોય વિદ્યાર્થી માનસિક ક્ષમતા પ્રમાણે ટૂંકમાં કે સ્ટોરી રૂપે સમજાવાય હોય પણ મારે હજી આને વિસ્તૃત પ્રમાણમાં સમજવું હોય તો એના માટે ક્લાસિક યુદ્ધ વિશેની આખી આખી માહિતી ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હોય મેં તમને મને અગાઉ સમજાવ્યું હતું વિકિપીડિયા આ વિકિપીડિયા ની અંદર આપણે જઈ અને બાબત ઉપર પૂરેપૂરો સર્ચ કરી શકીએ અને હાલના સમયની અંદર તો વિકિપીડિયા છે તમને તમારા માતૃભાષાની અંદર છે જ્ઞાન આપ્યું છે એટલે રેફરન્સ બુક કે સંદર્ભ સાહિત્ય આજે છે આ પ્રકરણ આપણે અભ્યાસ કરતો આ લેખો તો આની સાથે બીજા પણ અમુક પ્રકારના મુદ્દાઓ જોડાયેલા હોય જે આપણે કદાચ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આપણે આપણા પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં ન આવ્યો હોય પણ એની સાથે જોડાયેલા તો હોય છે પણ એ મૂકવામાં આવેલા ન હોય તો એની આપણે માહિતી છે મેળવવી હોય એ માહિતી મેળવવા માટે પણ ઇન્ટરનેટ ઉપયોગી સાબિત થઈ શકે છે આ સિવાય આંકડાકીય માહિતી મેળવવા માટે હા ઇન્ટરનેટ છે એ આપણા માટે આંકડાકીય માહિતી મેળવવા માટે અપડેટ વખતો વખત એમાં થતું હોય છે આજે મારે ભારત દેશની અંદર છે રાષ્ટ્રીય આવકની માહિતી મેળવવી હોય તો હું આરબીઆઈ ની વેબસાઈટમાં જઈશ બેંકો વિશેની માહિતી મેળવવી હોય તો હું આરબીઆઈ ની વેબસાઈટમાં જઈશ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન સીએસઓ ભારતના છે કે આખે આખા અર્થતંત્રના ઉદ્યોગોના સર્વેની માહિતી મેળવવી હોય રાષ્ટ્રના આંકડાકીય બાબતો સ્ટેટિસ્ટિકલ મીન્સ કે આંકડાકીય બાબતો હોય તો એમાં આપણે મળશે મારે દેશના આરોગ્ય વિશેની માહિતી મેળવવી હોય તો હું WHO ના વેબસાઈટમાં જઈ શકું છું યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન કોઈ રાષ્ટ્ર વિશેની માહિતી મેળવતો હોય તો એ વેબસાઈટ ઉપરથી મેળવી શકું સેન્ટ્રલ મોનિટરિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી ભારતીય અર્થતંત્રમાં આવતા ફેરફારો કે પરિવર્તનોને હું જાણવા માટે એ વેબસાઈટનો ઉપયોગ કરી શકું છું NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એ ભારતની અંદર અનેક બાબતની વસ્તુઓ પર સર્વે કરે છે વસ્તી વિષયક આંકડા હોય આ એવી અસંખ્ય બાબતો જેમાં સર્વે કરવામાં આવે તો જે કોઈ આંકડાકીય માહિતીઓ
પુસ્તકોમાં કે મારી પાસે બુકમાં ન હોય તો હું એ માહિતી આંકડાકીય માહિતીને તાત્કાલિક જો મેળવવા ઈચ્છતો હોય તો એના માટે ઇન્ટરનેટ ઉપયોગી સાબિત થાય છે અને દરેકે પોતાની વેબસાઈટ બનાવી છે કે વેબસાઈટની અંદર દરેક પ્રકારની માહિતી આપેલી હોય છે મિત્રો આગળ આ જો કોરોનાના છે ઈ થયેલા છે કેસ પોઝિટિવ કેસ રિકવર કેલા છે દેશ એટલે મૃત્યુ પામેલા લોકો કેટલા આ માહિતી મેળવવા માટે પણ ઇન્ટરનેટ ઉપયોગી સાબિત થયું છે એમાં માહિતી પણ આપણે ક્યાંથી મેળવી શકીએ છીએ હવે જેમ કમ્પ્યુટરને વાપરવા સામે પ્રોબ્લેમ એટલે કે મર્યાદાઓ હતી એમ ઇન્ટરનેટને વાપરવા સામે પણ અમુક પ્રકારની મર્યાદાઓ છે આજે ઇન્ટરનેટ છે એને આપણે વપરાશ કરતા આવડવો હોવો છે સાબજી આપણે આવડે છે પણ ઇન્ટરનેટનો એક મોટા મોટી મર્યાદા જે વિશેષ સામે કે આવેલી છે કે ભ્રામક માહિતી ભર્યા વગર આપીએ છે તમે કોઈ વેબસાઈટને સર્ચ કરી રહ્યા હો છો તે તમે જે વેબસાઈટ તરફ જવાબ પ્રયાસ કરી રહ્યા છો એ જગ્યાએ તમે બીજી કોઈ વેબસાઈટની અંદર પણ ઘૂસી શકો છો એટલે આપણે કેનો કોડિંગ પણ થઈ શકે છે નેટ બેંકિંગ થ્રુ આપણે નાણાકીય વ્યવહાર કરીએ છીએ તો હેકર દ્વારા આપણા નાણાની ઉચાપત પણ કરવામાં આવી શકે છે અસલી વિવિધ પ્રકારના વધુ પડતા માહિતી જોવામાં આપવામાં આવે તો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ઉપર એની નકારાત્મક અસરો પણ થતી હોય છે એટલે આજે આ અસ્મિતતાથી ભરપૂર રહેલું ઇન્ટરનેટ એ ઘણી વખત સમાજના નાગરિકોને સાચા નાગરિક બનાવી શકતું નથી આ સિવાય જેને કહી શકાય કે ભ્રામક માહિતી ખોટી માહિતી અપ્રસ્તુત માહિતી ફેરફેર વાળી અમુક પ્રકારની માહિતી આપવામાં આવેલી હોય અપૂરતી કે અધકચરી માહિતીમાં અપલોડ કરી દેવામાં આવેલી હોય જો આવી માહિતી આપણે મેળવીએ અને પછી આપણા મગજમાં એનો એટલો ઉપયોગ કરીએ તો આપણે ખોટી માહિતીથી માહિતગાર છે એનો અર્થ આ છે એટલે ઇન્ટરનેટ છે એ ઘણી વખત આપણને સાચી માહિતી દરેક વખતે આપણને સાચી માહિતી આપશે આવું કહી શકાય નહીં હા વિશ્વસનીય ક્યારે બને કે જો એની વિશ્વસનીય સ્ત્રોત એટલે કે વેબસાઈટ આરબીઆઈની વેબસાઈટ છે એ વિશ્વસનીય કહી શકાય તો એ માહિતી એમાંથી આપણી માહિતી સાચી હોઈ શકે પણ એને રિલેટેડ તમે કોઈ ફેક એક અંદર વેબસાઈટ ખોલી છે તો એ વેબસાઈટ મારફત તમને કદાચ માહિતી સાચી ન પણ મળી શકે એટલે ઇન્ટરનેટ છે એ જેટલું સરળ છે કે સારું છે ઘણી વખત એટલું જ નકારાત્મક હોઈ શકે અત્યારે આપણે શિક્ષણ માટે આનો ઉપયોગ કરી રહ્યા છીએ યુટ્યુબ નો તો એ યુટ્યુબ આપણા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે પણ ઘણી વખત આ જ યુટ્યુબ આપણા માટે માનસિક રીતે જે છે એ તોડી પાડનારો પણ બની શકે સાબિત થઈ શકે છે એટલે આ અસંખ્ય વેબસાઈટ એપ્લિકેશનો કે હેકર નેટ બેંકિંગમાં રહેલા પ્રોબ્લેમ કોડિંગ આવી અસંખ્ય વસ્તુઓ ઇન્ટરનેટથી ભરેલી છે જેમાં પણ આપણી સામે સમસ્યા હોઈ શકે ત્યારબાદ છે સી જેમ અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર ત્યારબાદ મુદ્દો છે સી કોમ્પેક્ટ ડિસ્ક જેમ અર્થશાસ્ત્રના અભ્યાસમાં આપણે બે બાબતો શીખી ગયા એક તો કોમ્પ્યુટર ઉપયોગી છે એમ ઇન્ટરનેટ પણ ઉપયોગી છે આવી જ રીતે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ઇન્ટરનેટના પહેલાના યુગની અંદર સીડી કોમ્પેક્ટ ડિસ્ક એ પણ માહિતીને સાચવવા માટે કે માહિતીને વિવિધ લોકો સુધી પહોંચાડવા માટે શ્રેષ્ઠ ઉપયોગી સાધન સાબિત થઈ ચૂક્યું છે આજે ઘણા સંસ્થાઓ છે એ આંકડાકીય માહિતીને એકત્રિત કરે છે એવી આંકડાકીય માહિતીને એકત્રિત કર્યા બાદ એની સીડી તૈયાર કરે છે અને એ સીડી બજારમાં વેચવા માટે મૂકે છે અભ્યાસ કરનાર કે અભ્યાસ ઈચ્છુક લોકો છે એ આ પ્રકારની સીડીઓને ખરીદે છે અને અભ્યાસ કરે છે જેથી એમના કાર્યક્ષમતામાં વધારો થાય છે એટલે આંકડાકીય માહિતીનો સંસ્થાઓ દ્વારા સંશોધન થાય એનો સીડીમાં એકત્રિત ઉતારવામાં આવે અને એ સીડીને છે એ બજારમાં વેચવામાં મૂકવામાં આવે ત્યારે એ લોકો આ પ્રકારની સીડીઓને ખરીદે છે અને એનાથી આંકડાકીય માહિતી મેળવી અને પોતાની કામગીરીમાં ઝડપ વધારે છે આજે આવી કઈ કઈ બાબતો છે જેને આપણે સીડી મારફતે માહિતી મેળવી શકીએ એક છે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી અંગેની સીડી આજે રાષ્ટ્રીય આવક અને માસિક આવક દેશની પ્રાથમિક માધ્યમિક અને સેવા ક્ષેત્ર દ્વારા થયેલી પ્રાથમિક આવક અને દેશના કરના માળખાથી કે વિદેશમાંથી આવતી નિકાસ થકી મેળવેલી આવકો આવી ઘણી બધી રાષ્ટ્રીય આવકો છે એ આવકો માટે રાષ્ટ્રએ છે દર કન્યા કેટલી કેટલી આવક પ્રાપ્ત કરી દેશે અને વર્ષ દરમિયાન કેટલી આવક એકત્રિત થઈ છે આની માહિતી આખાકીયમાં આપેલી હોય છે રાષ્ટ્રીય આવક અંગેની ગણતરી સીડી વસ્તી ગણતરી દર 10 વર્ષે ઇન્ડિયામાં વસ્તી ગણતરી થાય છે જ્યારે વસ્તી ગણતરી થાય ત્યારે રિલેટેડ ઘણા પ્રકારની વસ્તુઓ હોય છે એની પણ ગણતરી કરવામાં આવી હોય છે ઔદ્યોગિક વસાહતોની પણ તેની ગણતરી થઈ હોય છે સ્ત્રીઓ પુરુષોની ગણતરી કરવામાં આવી હોય સાક્ષરતાનો દર ત્યારે નક્કી થાય જાતિ પ્રમાણને નક્કી થાય એટલે એકમાત્ર ગણતરીથી આપણને અનેક વસ્તુઓ ફલિત થતી હોય છે તો આ બધી વસ્તુઓ ગણવા માટે આજે આપણા માટે સીડી ઉપયોગી સાબિત થાય એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઅલ્સ એટલે ઉદ્યોગોના સર્વે અંગેની સીડી આજે કોઈ નવી ઉદ્યોગો શરૂ કરવા હોય કોઈ વ્યક્તિએ તો એના માટે આજે અસંખ્ય ઉદ્યોગોની માહિતી આપેલી સીડી તૈયાર હોય છે કે કયા ઉદ્યોગમાં આવકનું પ્રમાણ કેટલું છે લિસ્ટ કયા પ્રકારનું છે
કલ્યાણની માહિતી આ માહિતી આપણે સીધી જો છે થોડી સસ્તી હોય છે અને આપણે ઉપયોગી સાબિત થઈ શકે આ સિવાય જગાઉ વાત કરીએ કે સેન્ટ્રલ મોનિટરિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી આને લગતી પણ સીએમઆઈ ની સીડી હોય એટલે થોડી ખર્ચા હોય છે અમુક સંસ્થાઓ હોય છે એનો ઉપયોગમાં પણ લેતી હોય છે એટલે આ સીડી પણ છે એ બજારમાં ઉપલબ્ધ હોય છે પણ સીડી ની અંદર પણ જેમ કમ્પ્યુટર અને ઇન્ટરનેટમાં સમસ્યાઓ છે એમ સીડીના વપરાશની સામે પણ અમુક પ્રકારની સમસ્યાઓ રહેલી છે ઘણી વખત સીડીની અંદર માહિતીઓ એટલી બધી માત્રામાં અસંખ્ય આપેલી હોય છે કે જાણકાર વ્યક્તિએ જે એને ટૂંકી માહિતી જોઈએ છે એ માહિતી ક્યારેય મળી શકતી નથી આનો સમયનો બગાડ થાય છે ઘણી બધી પ્રકારની વસ્તુને આપણે એમાં જોવી પડે છે ચેક કરવી પડે ત્યારે આપણે કદાચ માહિતી મળી શકે એટલે સમયનો બગાડ થવાની શક્યતાઓ રહી શકે છે લાંબા સમય પછી લાંબા સમય એટલે કે 2-4 વર્ષ પછી કદાચ મળી શકે એવું કે સીડી જો પડતો રહેશે તો એ વપરાશમાં ફરી પાછી ન પણ લઈ શકાય આધુનિક અપૂરતી માહિતી આપેલી હોય તો આપણા શિક્ષણમાં પણ કદાચ છે કે થોડે સમસ્યાઓ આવી શકે એટલે માહિતી જો આપણે સાચી સચોટ ન મળે તો એના જવાબદાર સીડી કહી શકાય પણ સીડીને બનાવનાર કે આંકડાકીય માહિતીમાં ઠાલવનાર લોકો જે હતા એ પણ એટલા જ એના માટે જવાબદાર હોય આમ ઘણી વખત અધૂરી કે અધકચ્છી માહિતી આપેલી હોય તો જાણકાર વ્યક્તિને સચોટ માહિતી મળી શકતી નથી વળી વપરાશ સંબંધી સાચી માહિતી ન ખ્યાલ હોય તો આપણે ખોટી સીડીને પણ ખરીદી કરી શકીએ છીએ અને ખોટી ખરીદી સીડી કર્યા બાદ આપણને ક્યારે માહિતી મળી શકશે નહીં એટલે સંતોષકારક માહિતી આપવામાં કદાચ સીડી અસફળ પણ રહેશે મિત્રો આ હતું પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખ જેને આપણે ઘણા દિવસથી અભ્યાસ કરી રહ્યા હતા આશા રાખું છું કે જે તમને માહિતી આપેલી છે એ માહિતીમાં સંતોષ હોઈ શકે ન હોય મિત્રો યાદ રાખજો ભાઈ અંદર અમુક પદાવામાં આપને અસંતોષ હોય તો આપણે 7.5 નંબર ઉપર સવારના સમયે 8 થી 12 આપ આ સમય દરમિયાન ફોન કરી અને પણ માહિતી મેળવી શકો છો આ સિવાય ગુરુ આવે પણ માહિતી મેળવી શકો છો મિત્રો હવે આજે છે સ્વાધ્યાયની અંદર એટલે કે તમારે તમારી ફેસબુક ની અંદર 2 પ્રશ્નો લખવાના 3 પ્રશ્નો કરી લખવાના છે એક છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો અને તેના ભયસાર પ્રશ્ન આ પ્રમાણે છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ અને તેના ભયસાર પ્રશ્ન બીજો અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ અને તેના ભયસાર અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડીના ઉપયોગો અને તેની મર્યાદાઓ જણાવો આ 3 પ્રશ્નો એટલે આપણે છે કે ટેકનોલોજીના જે મુદ્દો છે એ મુદ્દાની અંદર જ આ 3 બાબતો આવી જશે એટલે 3 પ્રશ્નો આપે આપણા સ્વાધ્યાયમાં લખવાના છે અગાઉના પ્રશ્નો આપ આપની ફેસબુકમાં લખતા રહ્યા છો એટલે કદાચ બનશે કે તમારી ફેસબુકમાં પ્રકરણ 1 સાથે ચાલુ હતું અને આપ મને 3 પ્રશ્નો લખશો એટલે પ્રકરણ 1 અહીં પૂરું થશે આ પૂરું થયા બાદ સ્વાધ્યાયમાં પાઠ્યપુસ્તક 1 ના સ્વાધ્યાયના અંતે પારિભાષિક શબ્દો આપેલા છે મિત્રો એ પારિભાષિક શબ્દો પણ આપણે આપના સ્વાધ્યાયમાં લખવાના છે કદાચ હજી આ સ્વાધ્યાય સંબંધિત કોઈ આપણને સમસ્યા હોય પૂછવાનું હોય તો આપ રૂબરૂ અથવા સવારના 8 થી 12 ની વચ્ચે પરિસંસ સ્કૂલના જે મોબાઈલ ફોન એટલે કે લેન્ડલાઈન નંબર ઉપર કે મોબાઈલ ફોન પર કોલ કરી અને સંદીપ સર સાથે રૂબરૂ માહિતી મેળવી શકો છો આજનો દિવસ અહીં સમાપ્ત કરીએ છીએ અને આ પ્રકરણ પણ સમાપ્ત કરીએ છીએ આશા રાખું છું કે આ પ્રકરણમાં આપને આનંદ આવ્યો હશે